નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર, એનો દાખલા નંબર 15. મિત્રો, એના માટે તમારે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે, એને ટચ કરવાથી એની PDF મળશે. 15. બંસરી, મુરલી અને બિન ભાગીદારો 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. નફા નુકસાનનું પ્રમાણ છે 5:3:2. તેમનો 31/3/21 ના રોજનું પાકું સર્વે નીચે મુજબ છે. જમીન, મકાન, મશીનરી, રોકાણો, લેણી ઊંડી, સ્ટોક, માલ મિલકત ઉધાર, રોકડ બેંક, નવી કંપની લેતી હોય તો માલ મિલકત ઉધાર અને ન લેતી હોય તો રોકડ ખાતે, જાહેરાત, ઝુંબેશ, પાછો માલ મિલકત ઉધાર, આ અવાસ્તવિક મિલકત છે. મૂડી, બંસરી, મુરલી, બિનની મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા પછી આ ત્રણ દેવા છે, લેણદારો, દેવી ઊંડી અને ખર્ચ ચૂકવવાનો બાકી, એ માલ મિલકત જમા અને અનામત ભંડોળ મૂડી ખાતાની જમા બાજુ નફા નુકસાનના પ્રમાણમાં ફાળવી દેવા. પેઢીનો ધંધો નીચેની શરતો મુજબ રેશમ ઓર્કેસ્ટ્રા લિમિટેડને વેચ્યો, એટલે આપણે રેશમ લિમિટેડનું ખાતું બનાવ્યું છે. પહેલું, મિલકતોનું મૂલ્યાંકનમાં મશીનરી 80,000, સ્ટોક 12,000, જમીન મકાન 62,800 અને બે અન્ય મિલકતો રોકડ અને રોકાણો સિવાય તથા જવાબદારીઓ ચોપડે દર્શાવેલ કિંમતે ગણવી, એટલે બાકીની બધી જ મિલકત અને બધા જ દેવા લઈ લે છે, એક રોકડ અને રોકાણ બે નથી લેતા અને એક જાહેરાત ઝુંબેશ અપાય નહીં, કારણ કે અવાસ્તવિક મિલકત છે, બાકીની મિલકતો ચોપડે કિંમતે. 3. કંપની પાઘડીના રૂપિયા 40,000 ચૂકવવા સહમત થઈ, એટલે પાઘડી આવશે 40,000. કંપનીએ ખરીદ કિંમત પેટે 10,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 10 ના આપ્યા અને બાકીની રકમ રોકડમાં ચૂકવી, એટલે 10,000 નો શેર, સોરી 10,000 શેર, 10 નો 1 એટલે 1,00,000 રૂપિયાના શેર, બાકીની રોકડ, એટલે ચોખ્ખી મિલકત પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. નંબર 3, સોરી 3 નહીં 4 ની નીચે, ભાગીદારોએ રોકાણો 10,000 માં વેચ્યા હતા. 10,000 માં રોકાણો વેચે એટલે રોકડ આવે, રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને 7,000 ઇક્વિટી શેર 67.12 પ્રમાણે વેચ્યા હતા, એટલે આ જે 10 નો શેર મળ્યો છે એમાંથી 7,000 શેર 12 રૂપિયામાં વેચ્યા, એટલે 2 રૂપિયા નફો થયો, એ માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. તમને જો યાદ હોય તો એક દાખલાની અંદર આપણે આની આમનોંધ પણ લખી હતી, અહીંયા પણ આમનોંધ લખી અને પછી ખતવણી કરશું. તથા બાકીના શેર નફા નુકસાન પ્રમાણે વેચી લીધા, હવે બાકી વધેલા શેર એ ભાગીદારો નફા નુકસાન પ્રમાણે વેચી લેશે. એકદમ સહેલો દાખલો છે. સૌ પ્રથમ ખરીદ કિંમત શોધીએ, ચોખ્ખી મિલકત પદ્ધતિ, એમાં પાઘડી 40,000, ત્યાર પછી મશીનરી 80,000, સ્ટોક 12,000, જમીન મકાન 62,800. આ સિવાયની મિલકત જો તમે જુઓ તો જમીન મકાન આવી ગયા, મશીનરી આવી ગઈ, રોકાણો નવી કંપની લેતી નથી, એક લેણી ઊંડી લેશે 5,200 માં, પછી સ્ટોક એની નવી કિંમત આવી, રોકડ સિલક લેતી નથી અને જાહેરાત ઝુંબેશ અપાય નહીં. આ સિવાયના દેવા, લેણદારો 45,000, દેવી ઊંડી 6,500, ખર્ચ ચૂકવવાનો બાકી 500, બસ આ 3 દેવા, એટલે 52,000 તો દેવા થાય અને મિલકતો જોઈ લઈએ 2,00,000. એટલે આમાંથી વાત કરીએ એટલે ખરીદ કિંમત મળે 1,48,000. 1,48,000 પેટે બે વસ્તુ મળશે, એક ઇક્વિટી અને રોકડ. આમાં તમને એવું કીધું છે કે 10,000 ઇક્વિટી શેર 10 નો, 1,00,000 ના ઇક્વિટી શેર અને 48,000 રોકડા. 48,000 રોકડ શોધવા માટે ચોખ્ખી મિલકતો શોધવી પડે. આટલું થાય પછી પાકા સર્વેયરની અસરો આપવાની. તો મિલકત બાજુ જેટલી વિગત છે એમાંથી
રોકડ અને બેંક સિવાયની બધી જ વિગત માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ તો અહીંયા લખીએ પરચુરણ મિલકતો ખાતે અંડરલાઈન કરી લે જમીન મકાન 1,88,000 સીધા બાર લખીએ મશીનરી 60,000 રોકાણો 12,000 લેણી ઊંડી 5,200 સ્ટોક 9,000 અને જાહેરાત ઝુંબેશ 15,000 રોકડ ખાતાની ઉધાર બાજુ 12,800 બાકી આગળ લાવ્યા નવી કંપની ન લેતી હોય તો જે તે ખાતાની ઉધાર બાજુ દેવા બાજુ જોઈએ તો મૂડી છે મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા આપણે બંસરીને B1 કહેશું અને બીનને B2 કહેશું 75 45 65 ત્રણેય દેવા માલ મિલકતની જમા બાજુ પરચુરણ દેવા ખાતે લેણદારો 45,000 દેવી ઊંડી 6,500 ખર્ચ ચૂકવવાનો બાકી 500 અને પેલો અનામત છે એ જમા બાજુ મૂડી ખાતામાં ફાળવી દઈએ નફા નુકસાનના પ્રમાણમાં 5,000 5:3:2 એટલે 2,500 1,500 અને 1,000 ચલો પાકું સર્વેયું પૂરું થાય એટલે ખરીદ કિંમતની બે નોંધ ખરીદ કિંમત 1,48,000 ની પહેલી અસર આવે રેશમ કે માલ મિલકત એટલે અહીંયા લખાય માલ મિલકત નિકાલ ખાતે 1,48,000 અને માલ મિલકતની જમા બાજુ રિશમ લિમિટેડ ખાતે 1,48,000 બીજી અસર આ બંને ખાતે ઉધાર તે રિશમ ખાતે જમા ઇક્વિટી શેરની ઉધાર બાજુ રિશમ ખાતે 1,00,000 અને રોકડ ખાતાની ઉધાર બાજુ રિશમ ખાતે અથવા રિશમ લિમિટેડ ખાતે 48,000 બીજી અસર રેશમ લિમિટેડ ની જમા બાજુ ઇક્વિટી શેર મૂડી ખાતે 1,00,000 અને રોકડ ખાતે 48,000 સરવાળો આવશે 1,48,000 હવે ખરીદ કિંમતની બે નોંધ પૂરી થાય પછી જે મિલકત નવી કંપની ન લેતી હોય એનો નિકાલ કરવાનો તો અહીંયા એક રોકાણોનો નિકાલ થશે રોકડનો થાય નહીં એટલે રોકાણો છે એ ભાગીદારોએ 10,000માં વેચી દીધા રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા તો અહીં લખવાનું માલ મિલકત નિકાલ ખાતે 10,000 અહીંયા લખવાનું રોકડ ખાતે કૌંસમાં રોકાણો 10,000 ચલો મિલકતોનો નિકાલ થઈ ગયો એક જ મિલકત નતા લેતા અને એ વેચી દીધી જે દેવા ન લેતી હોય એ નવી કંપની એ ચૂકવી દેવાના અહીંયા આ ત્રણ દેવા છે અને ત્રણે ત્રણ લઈ જાય છે એટલે ચૂકવવાના રહેતા નથી ત્યાર પછી વિસર્જન ખર્ચ હોય તો ચૂકવી દેવાનો અહીંયા તમને વિસર્જન ખર્ચ વિશે કોઈ માહિતી આપી નથી નથી આપી ત્યાર પછી જે નવી કંપની તરફથી શેર મળે ડિબેન્ચર મળે એનો નિકાલ કરવાનો તો અહીંયા માત્ર કોઈ ડિબેન્ચર પ્રેફરન્સ શેર નથી માત્ર ઇક્વિટી શેર 1,00,000ના છે હવે બરાબર સમજ્યો તમને એક નંબર છે 4 એમાં એવું કીધું છે કે કંપનીએ 10,000 ઇક્વિટી શેર શેરદીઠ 10 આપ્યા બાકીની રકમ રોકડમાં ચૂકવી એ નીચે કહે છે કે 7,000 ઇક્વિટી શેર શેરદીઠ 12 પ્રમાણે વેચ્યા હતા તો હવે અહીંયા શેર વેચાણની આમદની લખીએ વેચે એટલે રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર 7,000 શેર ગુણ્યા 12 એટલે 84,000
इक्विटी शेयर मूडी खाते अमा आ 7000 शेयर मूल होतो 10 नो एक એટલે 10 નો શેર ગયો એટલે 70000 ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થાય અને તે માલ મિલકત નિકાલ ખાતે 70000 ના શેર 84000 માં વેચાય એટલે 14000 નો તો આની ખતવણી કરી દેવાય પહેલા તો રોકડ ખાતાની ઉધાર બાજુ બે વિગત આવે એક ઇક્વિટી શેર મૂડી ખાતે 70000 અને બીજો માલ મિલકત નિકાલ ખાતે 14000 બંને ની બીજો સાલ ઇક્વિટી શેર ની જમા બાજુ રોકડ ખાતે 70000 અને માલ મિલકત નિકાલ ખાતા ની જમા બાજુ રોકડ ખાતે આ શેર વેચાણ નો નફો હોય 14000 હવે ઇક્વિટી શેર મૂડી નો જો સરવાળો કરો તો 1 લાખ આવે અને તફાવત 30000 આવે એ 30000 માટે તમને એવું કીધું છે કે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લીધા હવે 30000 અને નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 હોય તો 15000 9000 અને 6000 બી1 ખાતે મુરલી ખાતે બંસરી ખાતે અને મૂડી ખાતાની ઉધાર બાજુ ઇક્વિટી શેર મૂડી ખાતે 15000 9000 6000 આ બંને ખાતા બંધ થઈ ગયા એ બંને ખાતા બંધ થઈ જાય પછી મુખ્ય જે ત્રણ ખાતા વધે એ મુખ્ય ત્રણ ખાતા બંધ કરી દેવાના ઇક્વિટી શેર મૂડીનો અહીંયા ઉધાર બાજુનો સરવાળો વધુ આવશે તો તમારે ખોટ આવશે ઉધાર જમા બાજુ ઉધાર બાજુનો જો સરવાળો કરીએ તો 2,92,200 અને જમા બાજુ તફાવત 5,200 આને કહેવાય છે મિત્રો પહેલી વખત આવે છે મૂડી ખાતે ખોટ બંસરી મુરલી બિન 5:3:2 પ્રમાણે એટલે આની રકમ આવે 2,600 1,560 અને 1,040 બીજો સર ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ માલ મિલકત નિકાલ ખાતે 2,600 1,560 1,040 હવે ભાગીદારોના ખાતા જો બંધ કરીએ તો તમામના જમા બાજુના સરવાળા વધુ આવશે 77,500 46,500 અને 66,000 58,960 તફાવત ત્યાર પછી આનો તફાવત આવે 46 35,940 ને 59,900 રોકડ ખાતે રોકડ ખાતાની જમા બાજુ બંસરીના મૂડી ખાતે 59,900 મુરલીના મૂડી ખાતે 35,940 અને બિનના મૂડી ખાતે 58,960 સરવાળો આવશે